नमस्कार मित्रों, કેમ છો બધા? મેં સારા ખુશ છું, તમે બધા મજામાં આવશો, આપનો દિવસ મંગલમય રહે અને સર્વને સુખ પ્રાપ્ત થાય એવી પરમાત્મા પાસે પ્રાર્થના સાથે આપણો દિવસ શરૂ કરીએ. તો જોઈ શકો છો વરસાદના કારણે ઘર આપણું અસ્ત વ્યસ્ત, કારણ કે બહારની બધી વસ્તુ અંદર લાવવી પડે છે. હું થઈ ગઈ છું તૈયાર. આ બાજુ દ્રષ્ટિબેન શું મનાવી રહ્યા છે જોઈ લઈએ. તો આજે નાસ્તામાં દ્રષ્ટિ બનાવી રહી છે ખીચડીના થેપલા. દ્રષ્ટિ ઘણા દિવસ પછી થેપલા આયા બોલા, તો હું નથી ત્યાં થેપલા મારા લઈ ગયો એમ લાગતું હતું. કમેન્ટમાં કરવી પડે રી. તો અહીં થઈ રહ્યા છે થેપલા. લોટ બાંધો ત્યારે હું કપડાં ધોતી હતી એટલે બાંધા. દ્રષ્ટિ તમે બતાવ્યો નહીં, પણ બીજી વાર બતાવજો કરો ત્યારે ફોલોઅર્સને, બરાબર? તો ખીચડી અને ખીચડીમાં જેટલો પણ લોટ સમાય એટલો લોટ નાખ્યો છે. આદું મરચાં લસણની પેસ્ટ નાખી છે, સ્વાદ અનુસાર નમક નાખ્યું છે, બાકી કાંઈ નાખ્યું નથી. તલ અમને ઓછા ભાવે, જીરું નાખ્યું છે. હા, તમને તલ ગમે તો તલ નાખી શકાય. અમારા ઘરમાં દ્રષ્ટિના પપ્પાને તલ ઓછા ભાવે એટલે મેં તલ અમુક સમય જ નાખી, બરાબર ને? તો બાકી આપણે પરોઠા સાદા વણીએ એ રીતે જ વણી, બે બાજુ તેલ લગાવીને શેકી લેશે. મોનું તૈયાર થઈ ગઈ છે, ઉપર છે, મહાદેવે જવાનું બાકી છે. જો અહીંયા જવેરાનો પાઠ માંડ્યો છે, કાલે પૂજા કરી તમને બતાવ્યો નહીં, અને પછી વાર્તા કરશે ત્યારે જોશું આપણે. અનિલભાઈ આવી જાય છે રેડી થઈને નાસ્તા માટે. ક્યાં ગયા મોનુબેન? તૈયાર થઈ ગયા? તૈયાર થતું આવે, ભગવાનના દર્શન કરતું જાય, ચાંદલા કરતું જાય, બરાબર ને? કેમ છે કમરમાં? ઠીક છે, સારું છે. તો બસ શું ફોલો ચિંતા કરતા હતા તમારી? તો પરોઠા થઈ ગયા તૈયાર, તો ચાલો જમવા. હે, પરોઠા ને માખણ? પરોઠા ને માખણ. અનિલભાઈ બેસી ગયા દૂધ અને માખણ ને પરોઠા. આ બાજુ દ્રષ્ટિબેન, આ બાજુ મોનુબેન થઈ ગયા છે તૈયાર મહાદેવે જવા માટે. પણ ભગવાન કહે છે વરસ્યા રાખું એક સરખો, જો વરસાદ પડે છે. પણ સાવ કોરું થવા નથી દીધું. જયા પાર્વતીનું વ્રત છે એટલે દર્શન કરવા મોનું આગળ જઈ રહ્યું છે, હું પાછળ છત્રી ને રેનકોટમાં નીકળવાનું. છત્રી વાળા છત્રી મૂકી દીધી, પણ આપણે આપણો કોટ નહીં મૂકી. આ છે અમારો સોસાયટી નો મંદિર અને વિશ્વનાથ મહાદેવ. સોસાયટીનું એક આસ્થાન સ્થાન છે. ચાલો જઈએ ઘર તરફ. પછી આવ્યા જવેરાનો દીવો અને અગરબત્તી કરીને હવે કરશું વાર્તા. હિન્દી મેં નહીં મના કર રહે ફોલર્સ, તો અબ ગુજરાતી મેં હી વાર્તા કરેંગે હમ. ઓહો, બાપા ને શું કહ્યું ડોહા બાપા ને? ટીલું કાઢ્યું.
હલવન નીચે વહી વાર્તા કરી આવો જોઈ શંકર પાર્વતી નું પૂજન કરવું એ દિવસે મીઠા અને ગોળ વગરના ખોરાક નું એકાણ કરવું અને છેલ્લા દિવસે જાગરણ કરવું આ વ્રત કરવાથી સંતાન તથા સૌભાગ્ય પ્રાપ્ત થાય છે એક ગામમાં બ્રાહ્મણ અને બ્રાહ્મણી રહેતા હતા બંને સત્વાદી અને નીતિ વાળા હતા તેઓ આખો દિવસ પ્રભુ ભક્તિમાં ગાળે તેમને ચિંતિત રહેતા હતા ઓમ નમો શિવાય એક દિવસ નારદજી ફરતા ફરતા ત્યાં જઈ પહોંચ્યા બ્રાહ્મણ બ્રાહ્મણીએ તેમને પ્રેમપૂર્વક આદર સત્કાર કર્યો પછી બ્રાહ્મણીએ તેમને ફળફળાવી આપ્યા નારદજીએ પૂછ્યું કેમ છો મજામાં ને હા મુનિવર આપને કહેવાથી અમે સર્વ વાતે સુખી છીએ પણ શું તમને કઈ વાતનું દુઃખ છે મુનિવર એક બાબતની ખોટ છે અને તે માત્ર સંતાનની નારદજી કઈ વિચાર કરીને બોલ્યા હે બ્રાહ્મણ અહીંથી દક્ષિણ દિશામાં જાઓ ત્યાં એક શિવલિંગ છે એ જંગલમાં હોવાથી તેમની કોઈ પૂજા કરતું નથી ત્યાં જઈ તેમને શિવ પાર્વતીની એક નિષ્ઠાથી સેવા પૂજા કરો તો જરૂર મહાદેવજી તમારી ઉપર પ્રસન્ન થશે અને અવશ્ય સંતાન આપશે ઓમ નમો શિવાય આમ કઈ નારદજી ચાલતા થયા નારદજીના કયા પ્રમાણે બ્રાહ્મણ અને બ્રાહ્મણી બધી તૈયારી કરી બીજા દિવસે દક્ષિણ દિશામાં જંગલ તરફ ચાલી નીકળ્યા થોડા દિવસ તેઓ ભૂખ્યા અને તરસ્યા મહાદેવના મંદિરની શોધમાં જંગલમાં રખડ્યા પણ ક્યાંય એમને આવું મંદિર દેખાયું નહીં તેઓ થાકીને ઝાડ નીચે બેઠા અને વિચારવા લાગ્યા કે હવે શું કરું ઓમ નમો શિવાય જલ્દી જલ્દી ટેકરા ઉપર ચડ્યા ટેકરા ઉપર ચડીને જોયું તો ત્યાં એક નાનકડું મંદિર હતું મંદિર જોતા જ બંનેના થાક ઉતરી ગયો તેઓ મંદિરમાં ગયા મંદિર શંકર પાર્વતીનું હતું બંને જણાએ એક ખૂણામાં રહેવાની વ્યવસ્થા કરી ઓમ નમો શિવાય ઓમ નમો શિવાય એક દિવસ બ્રાહ્મણ ફૂલ લેવા ટેકરા ઉતરીને સવારના જંગલમાં ગયો સાંજ પડવા આવી છતાં પણ તે પાછો ફર્યો નહીં એટલે બ્રાહ્મણી ચિંતા કરવા લાગી તેના મનમાં અનેક પ્રકારનું સંતાપ ઉષાવકાઓ પેદા થવા લાગી તે પતિને શોધવા નીકળી પડી ઓમ નમો શિવાય ટેકરો ઉતરી થોડે દૂર ગઈ કેક તો સામે સોળ શણગાર સજીને ઉભેલા પાર્વતી જોયા ઓમ નમો શિવાય તે પાર્વતીને જોઈ ઊભી થઈ તેના ચરણોમાં ઢળી પડી પાર્વતીજીને તેને આશીર્વાદ આપ્યા અને બ્રાહ્મણને શરીરે હાથ પેર 20 વર્ષ સુધી કરવાનું હશે પહેલાં 5 વર્ષે જુવારનું ભોજન ખાઈને બીજા 5 વર્ષે મીઠા વગરનું ભોજન ખાઈને ત્રીજા વર્ષે 5 વર્ષ સમા ખાઈને ચોથા 5 વર્ષ મગ ખાઈને વ્રત કરવામાં આવે છે આમ 20 વર્ષ પૂરા થાય ત્યારે વ્રતનું ઉજવણું કરવું ઉજવણું કરતી વખતે સૌભાગ્યવતી સ્ત્રીઓને પતિ સહિત ભોજનનું આમંત્રણ આપી ભાવો પૂરો જમાડવા પછી કુમકુમ કાજળ ઇત્યાદિ સૌભાગ્ય દ્રવ્ય દાનમાં આપવા ઓમ નમો શિવાય આ પ્રમાણે વ્રત કરનારને સૌભાગ્ય પ્રાપ્ત થાય છે પતિના વિયોગ કદાચ ભોગવવો પડતો નથી સંતાન સુખ પ્રાપ્ત થાય અને અખંડ સુખ મળે છે આમ કહી પાર્વતી અંતર ધ્યાન થઈ ગયા બ્રાહ્મણ પતે હર હર મહાદેવ આવી ગયો નહીં આજે આપણે સિંગ પાક અત્યારે મુરાકાત પણ ચાલે છે અને શ્રાવણ મહિનો આવે છે અને વ્રતનો દિવસ હોય એટલે સિંગ પાક અને ફરાળી આઈટમની ખાસ જરૂર પડે તો જુઓ આ સિંગ પાક માટે મેં જેટલા સિંગા લીધા છે સિંકી અને પોતરી કાઢી લીધી છે નજીકથી બતાવ પોતરી કાઢીને તૈયાર કરે છે તેની સામે આટલી ખાંડ લીધી છે આ બાજુ દ્રષ્ટિને કહું છું તું પીસી લે ત્યાં સુધી આ બાજુ હું ચાસણી મૂકું છું જો આ ચાસણી મૂકી છે ને ચાસણીમાં એ શું કરવાનું જેટલી ભીની થાય ને ખાંડ એટલું પાણી નાખવાનું ધીમા ગેસે થોડું ચલાવશું ગળી જાય ત્યાં સુધી ધીમો ગેસ રાખવાનો જ્યારે પરફેક્ટ ગળી જાય ને ત્યારે પછી આપણે આકરો કરશું તો ભીના તપે આપણે ગાળી લેશું અને ત્યાં સુધી દ્રશ્ય તું પીસી નાખ અહીંયા આપણી ખાંડ ગળી ગઈ છે એટલે હવે થોડોક ગેસ ફૂલ કરશું ગળી જાય ને એના પછી થોડોક આકરો કરી શકાય એમ કારણ કે પૂરી ખાંડ ગળવી જોઈએ ને દાણા પીસી રહી છે લગભગ પીસાઈ ગયા છે
અને આને છે ને ઊંધું ફરાવવાનું છે ને, એક દિશા આપણે એક સાઈડ સીધું ફરાવી ને રોટેટ એમ નથી કરવાનું. બતાવો લાગુ આપણે આને આવી રીતે સીધું કાંઈ પણ ડિશ હોય આમ સીધું ફરાવી, આને એવી રીતે નથી કરવાનું, આને ઊંધું ફરાવવાનું છે. આમ થોડી થોડી વાર ઊંધું ફરાવતા જવાનું ને એમ પીસવાનું છે. જો સીધું ફરાવશો તો થશે શું કે આનું આવી રીતે જો આ થોડુંક સાઈડમાં ચોટ્યું છે ને આખે આખા સિંગ આવી રીતે ચોટી જશે, ને તમે આમ ઊંધું ફરાવશો તો આવી રીતે સરસ અટકવા લાગશે ને આમ ધીમે ધીમે ત્યારે થઈ રહ્યા આવશે ત્યારે આપણે હાથથી જોઈ લઈશું કેવા. ને આની જાસની છે ને થોડીક માઠી જ રાખવાની છે, કડક નથી રાખવાની, તો એકદમ સ્મૂથ સ્મૂથ મસ્ત થાય. નીચો નીચો નાખી દઈશું. આપણે આ સારી રીતે મિક્સ કરી અને અહીંયા થાળી જો દ્રષ્ટિ બાજુમાં ઘી થી ગ્રીસ કરી રાખી છે, ઠારી દઈશું. ચમચીથી વ્યવસ્થિત દાબી લીધું અને ઠરી જશે ત્યારે પીસ બનાવી લઈશું મનગમતા. તો જુઓ મસ્ત કાપા મેં પાડી લીધા છે અને સરસ એના ચક્કર પડી ગયા છે. જો એક હાથથી તોડીએ તો મસ્ત તૂટી જાય, ફૂચી ફૂચી સિંગપા. ફરાળમાં મસ્ત ખાવાની આઈટમ છે, હેલ્ધી પણ છે ને ટેસ્ટી પણ છે. ગોળવાળી પણ બની શકે, પણ જો મોડા કાપ કેવું હોય તો ગોળ ન ખાઈ શકાય, તો આ બહુ સરસ આઈટમ છે એના માટે. સિંગપાક પણ બનાવ્યો ને આજ આખો દિવસ રૂટિંગ આમ જયા પાર્વતી છે, આનંદ આનંદ થઈ રહ્યો છે ઘરમાં. તો તમને પણ આ વિડીયો કેવો લાગ્યો એ મને કહેજો અને આગળ જઈ રહ્યા છીએ. અને એ આ કવરેજ અને વરસાદના કારણે એવું થાય છે ને સાંજે એડિટિંગ કરી અને અપલોડમાં બહુ મોડું થઈ જાય છે, એટલે એક દિવસ પાછળ ચાલે છે વિડીયો, બરાબર ને? કે આજનો વિડીયો આવતીકાલે દેખાય ને આવતીકાલનો પરમ દિવસે દેખાય. તો તમે થોડાક દિવસ આવું જુઓ, કારણ કે વરસાદના કારણે થોડુંક આવું થઈ રહ્યું છે. અને આજનો વિડીયો તમને કેવો લાગ્યો એ પણ મને જરૂરથી કહેજો. અને એક કમેન્ટ આવી છે સરસ મજાની કે તમે કંઈક નવું કરો તો મજા આવે. તો સાચી વાત છે, બિલકુલ હું કોશિશ કરીશ કે કંઈક નવું નવું આપની સમક્ષ પીરસી શકું, માણી શકું, અને તમને પણ મજા આવે ને મને પણ મજા આવે. જો તમને સંતોષ થાય તો જ મને વિડીયો કરવાની મજા આવે, બરાબર ને? તો તમે સજેસ્ટ પણ કરજો કે મારા વિડીયોમાં મારે નવું શું ઉમેરવું જોઈએ. તો ફરી મળીશું નવી વાત સાથે, નવા કામ સાથે, નવા દિવસ સાથે. હમણાં તો જયા પાર્વતી ચાલે છે, દીકરીઓના ઉજવણા થાય અને મોનુને સાતમ રમવા પણ મૂકવી પડશે, તો એની પણ કરીએ છીએ તૈયારી. ફરી મળીએ, ધન્યવાદ.